યુવાન થયેલી બીકેન્યુ ચેનલ ઉપર જિલ્લાના આગેવાનોની શુભેચ્છાઓનો વરસાદ હજુ પણ ચાલુ. કેવી રીતે બની જિલ્લાની સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ, તેના ઉપર આગેવાનોએ આપ્યા તેમના પ્રતિભાવો. ડીસા આવ્યું ખતરનાક ડિપ્તેરિયાના સકંજામાં. સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક માસમાં નોંધાયા 80 જેટલા શંકાસ્પદ ડિપ્તેરિયાના કેસો. દિલ્હીની 30,000 અદાલતમાં પોલીસ અને વકીલો સાથેની અથડામણનો રેલો પહોંચ્યો બનાસકાંઠામાં. ડીસા અને થરાદમાં વકીલોએ કાળા કોટ ઉપર લાલ રિબીન બાંધી નોંધાવ્યો વિરોધ. સરહદી બનાસકાંઠામાં તૈયાર થતી સિંચાઈની કેનાલોમાં થતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે બીકે ન્યૂઝ ચેનલનો પર્દાફાશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બીકે ન્યૂઝ ચેનલની સ્થાપના થયાને 18 વર્ષ પૂરા થતાં જિલ્લાભરના રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા બીકે ન્યૂઝ ચેનલ ઉપર શુભેચ્છાની વર્ષા વરસી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તર ગુજરાત શિવસેનાના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર તેમની શિવસેનાની ટીમ સાથે બીકે ન્યૂઝ ચેનલની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીને બીકે ન્યૂઝ ચેનલની સ્થાપનાના 18 વર્ષ પૂરા થવા બદલ શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે શિવસેના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર, મનોજભાઈ ભીમાણી, પ્રકાશભાઈ ત્રિવેદી, ભરતભાઈ દેવડા, પ્રકાશભાઈ રંગાણી, ભદ્રેશભાઈ મેવાડા, જયંતિભાઈ માળી, રાજુભાઈ ઠક્કર, દલપતભાઈ માળી, સુભાષભાઈ માળી, વિપુલભાઈ ઠક્કર, મુકેશભાઈ મોદી સહિત ઉત્તર ગુજરાત શિવસેનાના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવસેનાની ટીમે બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીને બીકે ન્યૂઝ ચેનલના જન્મદિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મગનલાલ માળીનો દુર્લભ તસવીર યાદગાર સ્વરૂપે ભેટ કરી હતી અને બીકે ન્યૂઝ ચેનલના કાર્યાલય ઉપર કેક કાપી ઉજવણી કરી હતી. બીકે ન્યૂઝ ચેનલની સ્થાપનાને 18 વર્ષ પૂરા થતાં જિલ્લાભરમાંથી રાજકીય અને સ્થાનિક આગેવાનો બીકે ન્યૂઝ ચેનલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટરને શુભેચ્છા પાઠવવા માટે ધાનેરા તાલુકાના સરપંચોનું ડેલિગેશન બીકે ન્યૂઝ ચેનલની હેડ ઓફિસે પહોંચ્યું હતું, જેમાં ધાનેરા તાલુકાના નેનાવાના સરપંચ તથા સરપંચ એસોસિએશનના પ્રમુખ ચેનસી દેવડા, જીવાનાના સરપંચ અને સરપંચ એસોસિએશનના મહામંત્રી તલસાભાઈ પટેલ, શિયા ગ્રામ પંચાયતના સરપંચ ચંદનસિંહ રાજપૂત, નાની ડુગડોલ ગ્રામ પંચાયતના સરપંચ જવાનજી રાજપૂત, એડાલ સરપંચ દિનેશભાઈ કાપડી, નાનુડા સરપંચ વતી વેરસીભાઈ પરમારે બીકે ન્યૂઝ ચેનલના સ્ટાફને પુષ્પો આપી બીકે ન્યૂઝ ચેનલના યશસ્વી 18 વર્ષ પૂરા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લાના છેવાડાના ગામોમાં પણ બીકે ન્યૂઝ ચેનલનો પરચમ છેલ્લા 18 વર્ષથી અવિરત લહેરાઈ રહ્યો છે અને જિલ્લાના છેવાડે આવેલા ધાનેરા તાલુકામાં પણ બીકે ન્યૂઝ ચેનલના પ્રશંસકો બીકે ન્યૂઝ ચેનલના સેવા કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલને શુભકામનાઓ પણ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ચેનલે આજે 18 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે મંગળ રીતે 19મા વર્ષની અંદર બીકે ન્યૂઝ ચેનલ પ્રવેશ કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા ધાનેરા તાલુકાના સહકાર વિભાગ, રાજકીય આગેવાનો, સંસ્થાના પ્રમુખો કે પછી શિક્ષકો શું છે એમના મંતવ્ય આ ચેનલને લઈને. આ ચેનલ હંમેશા લોકોની પડખે રહી છે. કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ ઉત્સવ હોય, દરેક ક્ષેત્રે બીકે ન્યૂઝ ચેનલ હંમેશા લોકોના મુખે રમતી આવી છે. બીકે ન્યૂઝ ચેનલ 18 વર્ષ પૂર્ણ કર્યા એ બદલ આ ચેનલને હું અભિનંદન આપું છું. બીકે ન્યૂઝ ચેનલના MD મગનભાઈ, અમને એમના રિપોર્ટર રમેશભાઈ, એમને હું અભિનંદન આપું છું. બીકે ન્યૂઝ ચેનલ ખૂબ સારી કામગીરી કરે. કોઈ ખેડૂતની સમસ્યા હોય ગામડે જઈ તો એ તંત્ર સુધી એમનો અવાજ પહોંચાડે. કોઈ વેપારીની સમસ્યા હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય એ પણ ત્યાં હાજરી આપે અને એમની જે જવાબદારી હોય એ નિભાવે સારી રીતે. એ બદલ બીકે ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના આપું છું. બીકે ન્યૂઝને આજે હું મારા દ્વારા અને ધાનેરા તાલુકાની તમામ પ્રજા દ્વારા 18મી એની જન્મ જયંતિ ઉપર ખૂબ જ અભિનંદન પાઠવવા માગું છું. બીકે ન્યૂઝે જ્યારથી બનાસકાંઠાની અંદર કોઈ પણ ન્યૂઝ ચાલુ નહોતા ત્યારે તે વખતથી જે લાઈવ ન્યૂઝ ચાલુ કરેલા અને ધાનેરા તાલુકા તથા બનાસકાંઠા જિલ્લાના તમામ છેવાડાના ગામડા સુધી, ગામડાના તમામ ચાહે એ પ્રશ્ન હોય, કોઈ પણ માહિતી સમાચાર હોય કે જે રીતથી એ ઉભરી આવ્યું છે અને એનું કામકાજ છે, જેના કારણથી પ્રજાના પ્રશ્નો પણ ઘણા સોલ્વ થયા છે. સેવાકીય પ્રવૃત્તિમાં પણ બીકે ન્યૂઝ હર હંમેશ આગળ રહ્યું છે, એટલે સેવાકીય પ્રવૃત્તિમાં પણ
જે પ્રમાણે બીકે ન્યૂઝ અને એને આ ન્યૂઝના માધ્યમ દ્વારા ખેડૂતોના પ્રશ્નો હોય, વેપારીઓના પ્રશ્નો હોય, શહેરના પ્રશ્નો હોય કે કોઈ પણ જાતના વિકાસના પ્રશ્નો હોય, જ્યારે એ સાચું ધ્યાન દોરતું હોય છે ને એના લીધે બનાસકાંઠાને એક એવો કહી શકાય કે બીકે ન્યૂઝ દ્વારા એક વિકાસનો વેગ મળ્યો છે, તે માટે હું બીકે ન્યૂઝની ટીમને, બીકે ન્યૂઝના ચેરમેન મગનભાઈ માળી સાહેબ, ચેરમેન સાહેબને ખૂબ ખૂબ જ અભિનંદન પાઠવું છું. અને બીકે ન્યૂઝની આ રીતની કામગીરી, ખૂબ જ સારી રીતથી કામગીરી જે ચાલુ છે, એ આવનારા વર્ષોમાં પણ બહુ સારી રીતથી ચાલુ રહે અને ખૂબ આગળ વધે, પ્રગતિ કરે. અને જે પ્રમાણે એમના ન્યૂઝો હોય છે, જે પ્રમાણે સાચી વાતો પ્રજા વચ્ચે જે પ્રમાણે બીકે ન્યૂઝ લાવે છે, તે વાતો આવતી રહે અને ભવિષ્યમાં પણ બીકે ન્યૂઝના માધ્યમના દ્વારા દરેકના પ્રશ્નોના સોલ્યુશન થતા રહે અને એક સાચી ન્યૂઝ તરીકે, સાચા સમાચાર તરીકે જિલ્લાની અંદર એ મોખરે જાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. આપણા બનાસકાંઠા જિલ્લા સર્વાધિક 50 જિલ્લા તરીકે ઓળખ થયેલી છે. આપણને ખબર છે કે કોઈ પણ જિલ્લાનો વિકાસ થવો હોય તો તેની વિશે જાગૃતિ આવી જરૂરી છે. રાજકીય જાગૃતિ અને મીડિયાની જાગૃતિ બંને મહત્વના વિષય છે. તો મીડિયાની જાગૃતિની દ્રષ્ટિએ જોઈએ તો આખા ગુજરાતમાં સૌથી પછાત કહેવાય એવો બનાસકાંઠા જિલ્લો છે. અને એમાં રખેવાળ પરિવાર અને બીકે ન્યૂઝ એણે લેખિત પત્રકાર અને ઇલેક્ટ્રોનિક પત્રકાર હતો, એને તો ખૂબ મોટું કામ કર્યું છે. ધાનેરામાં અમારો અનુભવ જો જોઈએ એમ તો કોઈ પણ સારા સમાચાર હોય, એમ કોઈ પણ ધાર્મિક સમાચાર હોય, કોઈ સારું સામાજિક કામ થતા હોય તો પોઝિટિવ ન્યૂઝ લેવા માટે એના બધા જ કાર્યકર્તાઓ, બધા પત્રકાર મિત્રો અમને ખૂબ સપોર્ટ કરે છે. અને ક્યારેય પણ અમને એવું નથી થતું કે અમે પત્રકારો જોડે બેઠા છીએ, મિત્ર થઈને એ લોકો અમારું બધાનું કામ કરે છે, મદદ કરે છે અને એકદમ પોઝિટિવ ચેનલ છે. હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બસ, ભારત માતા કી જય. આજે 18 વર્ષ યશસ્વી રીતે પૂર્ણ કરી અને 1900 વર્ષમાં બીકે ન્યૂઝ ચેનલ પ્રવેશ કરે છે. ખરેખર આનંદની વાત છે કે અમારી પ્રાથમિક શાળાઓમાં બીકે ન્યૂઝ ચેનલ મારફતે અનેક પ્રકારના ઉત્સવો, અનેક પ્રકારના પ્રસંગો ખૂબ ઝળહળી ઉઠ્યા છે. બાળકોને પ્રોત્સાહન મળ્યું છે, એમના થકી અનેક દાતાઓ પણ અમારી શાળાઓ પ્રત્યે આકર્ષાયા છે અને શાળાઓને એનો લાભ પહોંચ્યા છે. બીકે ન્યૂઝ ચેનલે હંમેશા શાળાઓ પ્રત્યે નિષ્પક્ષ રીતે રહી અને ખૂબ સુંદર રીતે હકારાત્મક વલણને ઉજાગર કરી અને એને નિદર્શવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે. શાળા સ્તરે ઉજવાતા વિવિધ પ્રકારના ઉત્સવો, જેમ કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય, શહીદ દિન હોય, કોઈ જ્યોતિબા ફૂલે અથવા કોઈ ગમે તે મહાનુભાવના જન્મજયંતિનો પ્રસંગ હોય, એ સમયે હરહંમેશ અમારી પડખે રહી અને એ અમારા કાર્યક્રમને બહાર સમાજ સુધી પહોંચતો કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. શાળાઓમાં બાળકો એ જ કાર્યક્રમ જોઈને અમને બીજે દિવસે જ્યારે કહે છે ત્યારે પણ એમનો એક જુદો જ પ્રકારનો ભાવ હોય છે કે હું પણ ટીવીમાં હતી, મારો પણ એક ટીવીમાં સ્થાન હતું અને ખરેખર એટલો જ ઉદી નથી રહ્યા, પરંતુ ધાનેરા બીકે ન્યૂઝ ચેનલ પરિવારે તો અમારા બાળકોને અહીંથી દિલ્હી સુધી પ્લેનમાં લઈને પણ એમને અનોખો આનંદ કરાવ્યો છે. રમેશભાઈ હંમેશા અમને એવું કહેતા કંઈક ગરીબ બાળકોની જરૂરિયાત હોય અથવા કંઈ એવા બાળકો હોય કે જેને ભણવા માટેની સામગ્રીઓ ન મળી શકતી હોય તો એવા માટે અમે જ નામ આપીએ છીએ તો એ બાળકોને હંમેશા તાત્કાલિક ધોરણે આવા બાળકોને આવી વસ્તુઓ પહોંચતી કરી છે. ખરેખર જે ચેનલનો જે મેનેજમેન્ટ છે એ ખૂબ સારું છે, શાળાઓ માટે ખૂબ હકારાત્મક અભિગમ થ્રુ ચાલે છે અને હરહંમેશ દરેકને પ્રોત્સાહન મળી રહે એ પ્રકારનું એમનું વલણ રહ્યું છે. તો એ આજના બીકે ન્યૂઝ ચેનલના યશસ્વી 18મો વર્ષ પૂર્ણ કરીને 19મા વર્ષ નિમિત્તે ધાનેરા બીકે ન્યૂઝ પરિવાર, રમેશભાઈ પ્રજાપતિ તેમજ આ સમગ્ર મેનેજમેન્ટ કરતા એવા મગનભાઈ માળીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ. આપણો બનાસકાંઠા જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ પાછળ છે. ગામડાની બહેનોને જોઈએ તો અત્યારે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ પાછળ છે. આજથી 18 વર્ષ પહેલાં બીકે ન્યૂઝની શરૂઆત મગનભાઈ માળીએ કરી ત્યારે દરેક ગામડાના સમાચાર બહેનો સુધી પહોંચતા થયા. ગમે તે કાર્યક્રમ હોય એ તરત બીકે ન્યૂઝ ઉપર કાર્યક્રમ, સ્કૂલના કાર્યક્રમ હોય, જેવા કે સામાજિક કાર્યક્રમ હોય, નવરાત્રિ હોય, ગરબા હોય, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, બધા દરેક કાર્યક્રમ બીકે ન્યૂઝ
બીકે ન્યૂઝ ઉપર પ્રસારણ કરી અને બીકે ન્યૂઝ ચેનલ આજે ધાનેરા શહેરમાં એટલી આમ લોકપ્રિય બની ગઈ છે કે રાત્રે 9 વાગે એટલે જમવાનું બાકી હોય તો પણ ટીવી સામે બેસી અને બીકે ન્યૂઝ અમે જોઈએ છીએ. કારણ કે અમને બનાસકાંઠામાં થતા કોઈ પણ કાર્યક્રમની જાણ, કોઈ પણ પરિસ્થિતિ આવી હોય તે બધી જાણ બીકે ન્યૂઝ ઉપર થાય છે. બીકે ન્યૂઝ આજ 18 વર્ષથી, આજ બીકે ન્યૂઝનો જન્મદિવસ છે, 18 વર્ષથી સતત અમારી સાથે કાર્યરત રહી છે. હું ભારતીય વિકાસ પરિષદની મહિલા સંયોજિકા છું. હું ગમે તેવા કાર્યક્રમ, બહેનોને લગતા કાર્યક્રમ કરતા હોઈએ અમે તો અમને બીકે ન્યૂઝને વિનામૂલ્યે ખાલી ફોન જ કરવો પડે કે ભાઈ અમે આ કાર્યક્રમ કરવાનો છે તો તમે હાજર રહેજો. તો એ જ પળે અમને સપોર્ટ મળે છે. અમારા કાર્યક્રમો જે પણ અમે કરીએ છીએ એ નગરમાં જાહેર થાય છે અને બીકે ન્યૂઝ અમને સારો સપોર્ટ કરે છે. ગમે તે બહેનો ઉપર આવેલી આફત હોય, લવ જેહાદના પ્રશ્ન હોય કે અમે એને જાણ કરીએ કે સાહેબ આવું છે અને ન્યૂઝ ઉપર બતાવવાનું છે તો પણ કોઈ પણ સંકોચ કે કંઈક કે પછી અડધા કલાક પછી આવું એવો નહીં, તરત અમે ફોન કર્યો એટલે બીકે ન્યૂઝ તરત અમારી સેવામાં હાજર થાય છે અને અમને સારો સપોર્ટ કરે છે. બીજું, અમે ગમે ત્યારે બહેનોના એવા કાર્યક્રમ હોય, વ્રત હોય, આજે ધાનેરા શહેરમાં કડવા ચોથનું વ્રત 4 થી 5 જ બહેનો કરતું, બીકે ન્યૂઝના માધ્યમથી આવી પૂજા બીજી થતી હોય, ઘરે બેસીને બીજી બહેનો જોતી હોય તો એને ખબર પડે કે કડવા ચોથના વ્રતની આવી પૂજા થાય છે. આજે લગભગ ધાનેરામાં 150 જેટલી બહેનો કડવા ચોથનું વ્રત કરે છે. આ ખાતરી તીજ હોય, રાજસ્થાની કે છઠ હોય, બધા તહેવારોને બીકે ન્યૂઝ ઉપર એનું પૂજન લાઈવ બતાડવામાં આવે છે. એટલે આજ બહેનોની સંખ્યામાં વ્રતમાં તમે જુઓ તો મોટો પરિવર્તન જોવા મળ્યું છે, મોટું કે ના હવે આવા રીતના કાર્યક્રમ થઈ પણ વ્રતથી આવા કાર્યક્રમો થાય છે અને વ્રત પણ થાય છે. બીજું, બીકે ન્યૂઝ ગમે ત્યારે તમે પૂર આવી હોય, કોઈ આફત આવી હોય, ગમે ત્યારે કોઈ ગટરની સમસ્યા હોય, નગરપાલિકા સુધી અમારો અવાજ ન પહોંચતો હોય, ખાલી ફોન કરો કે બીકે ન્યૂઝવાળા ભાઈ આવી જાઓ, અહીંયા કચરો ઘણો છે કે અહીંયા ગંદકી છે, ગટરો ઉભરાય છે, તો અમને તરત સપોર્ટ આપે છે અને અમારા કાર્યને આ સોશિયલ મીડિયા દ્વારા બધાને આગળ પહોંચી જાય છે અને અમારું અટકેલું કાર્ય પૂરું થાય છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા ધાના તાલુકાના તહેવારો હોય, ઉત્સવો હોય, સારા નરસારા તમામ પ્રસંગોની અંદર બીકે ન્યૂઝ હંમેશા હાજર જોવા મળે છે. જે પ્રેમ, હૂંફ, લાગણી અને સહકાર ગત વર્ષોમાં આપે આપી છે એ હૂંફ, લાગણી, સહકાર આવતા દિવસોમાં પણ મળી રહે તેવી અપેક્ષા રાખું છું. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા આવ્યું ખતરનાક ડિપ્તેરિયાના સકંજામાં. સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક માસમાં નોંધાયા 80 જેટલા શંકાસ્પદ ડિપ્તેરિયાના કેસો. દિલ્હીની 30,000 અદાલતમાં પોલીસ અને વકીલો સાથેની અથડામણનો રેલો પહોંચ્યો બનાસકાંઠામાં. ડીસા અને થરાદમાં વકીલોએ કાળા કોટ ઉપર લાલ રિબીન બાંધી નોંધાવ્યો વિરોધ. સરહદી બનાસકાંઠામાં તૈયાર થતી સિંચાઈની કેનાલોમાં થતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે બીકે ન્યૂઝ ચેનલનો પર્દાફાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર, સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, બાળ કરાવો,
કોબ્રા વાડના થાંભલા. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ડિપ્થેરિયાનો રોગ આતંક મચાવી રહ્યો છે. ડિપ્થેરિયાથી ધાનેરામાં બાળકોના મોત નિપજ્યા બાદ હવે ડિપ્થેરિયાના કેસો ડીસામાં પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ડીસામાં છેલ્લા એક માસથી ડિપ્થેરિયાના 80 જેટલા શંકાસ્પદ કેસો માત્ર સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. ડિપ્થેરિયા બાળકોમાં થતી એક જીવલેણ બીમારી છે. આ બીમારી ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. ચેપી બીમારી માનવામાં આવતી આ બીમારી બાળકને થતાં જ બાળકના ગળામાં સોજો આવે છે અને ત્યારબાદ તેના ગળામાં એક છારી બનવા લાગે છે અને આ છારીમાંથી હેક્સોટોક્સિન નામનું ઝેરનો સ્ત્રાવ થવા માંડે છે. આ ઝેર ખૂબ જ ખતરનાક ઝેર હોય છે અને 1 કિલોગ્રામમાં માત્ર 1 મિલીગ્રામ ઝેર જ જીવ લેવા માટે કાફી હોય છે. ત્યારે આ શહેરના બાળકોના લોહીમાં ભળી જવાથી બાળકનું મોત થાય છે. ત્યારે આટલી ગંભીર બીમારીનો ફેલાવો છેલ્લા એક માસથી ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. ડીસાની સરકારી હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લા એક માસમાં અત્યાર સુધીમાં 80 જેટલા શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસ નોંધાઈ ચૂક્યા હોવાનું ડીસાના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું અને તેમાંથી 70 જેટલા દર્દીઓને સારવાર આપીને તંદુરસ્ત કરી દેવામાં આવ્યા છે. અત્યારે ડીસા સિવિલમાં લાસ્ટ મંથમાં ડિપ્થેરિયાના શંકાસ્પદ કેસોની સંખ્યા 88ની આસપાસ છે. 88 અપ્રોક્સિમેટલી વી હેવ ટ્રીટેડ. અમારે 70-80 બાળકને અમે સાજા કરીને ફરીથી ઘરે મોકલી દીધા છે અને દે આર ઓન રેગ્યુલર ફોલોઅપ. મીન્સ અમે એને ફરીથી જોવા માટે ફિલ્ડ સ્ટાફને બી એને એડવાઇઝ કર્યો છે કે તમે એને ક્રોસ વેરીફાઈ કરો કે અમે જો ટ્રીટમેન્ટ અપાયો છે એને ટ્રીટમેન્ટ ચાલે છે સારી રીતે, એને ફરી એને કોઈ કોમ્પ્લિકેશન લાગે તમે ફરી બતાવવા માટે ફરી આપજો. ડિપ્થેરિયા ખૂબ જ ગંભીર બીમારી છે અને બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે લોકોને ડિપ્થેરિયા વિશે સમજણ આપવા માટે ડિપ્થેરિયાના લક્ષણો અને ડિપ્થેરિયાથી બચવા માટે શું શું કરવું જોઈએ તે પણ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે વધુ વિગતો આપી હતી. ડિપ્થેરિયા એક પ્રકારનો સંક્રામક ચેપી રોગ છે. જો રસીકરણ ન કરાયો બાળકને તો થઈ શકે છે. એના જો કીટાણુ છે ડ્રોપલેટ ઇન્ફેક્શન, તમે જો છીંક કરો તો છીંકને કારણે ફેલી શકે છે. બીજા કોન્ટેક્ટ તમારે ડિપ્થેરિયાના સ્પેશિયલ ક્યુટેનિયસ લિઝન્સ બી થાય છે એને કારણે બી ફેલી શકે છે. તો ડિપ્થેરિયા બચવા માટે તમારે આ સાવચેતી રાખવાની છે કે ક્યારે તમારે એક તો ફટાફટ પહેલાં રસીકરણ પૂરું કરાવી દેવાનું, યુનિવર્સલ રસીકરણ પૂરું કરાવી દેવાનું જોઈએ છે. તો આ પ્રમાણે તમારે જો 1.5 મહિના, 2.5 મહિના, 3.5 મહિનાની 3 રસી આવે છે પેન્ટાવેલન્ટ, એના પછી 15-18 મહિનામાં 4થી રસી અને 4થી 6 વર્ષમાં 5મી રસી. આ તમે બાળકને 5 રસીનો પૂરો કોર્સ કરેલો હોય તો ડિપ્થેરિયા થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. અને કદાચ ક્યારે અગર રસીકરણ ના કરાયો હોય અને ડિપ્થેરિયાનો તમે ડાઉટફુલ લાગે છે તો એના સિમ્ટમ્સ જો હોય છે, એમાં પહેલો સિમ્ટમ્સ તો આવે છે કે બાળકને ગળામાં થોડો દુખાવો થવાનું ચાલુ થઈ જાય છે. એના દુખાવાના પછી 1-2 દિવસ પછી થોડો ઝીણો તાવ આવે છે અને તાવ આવ્યા પછી બાળકને ગળામાં તમે એક્ઝામિન કરો તો એના અંદર એક છારી વ્હાઈટ ગ્રેઇશ વ્હાઈટ કલરની મેમ્બ્રેન પડવાનું ચાલુ થઈ જાય છે. આ મેમ્બ્રેન જો છે ટોન્સિલ્સની ઉપર પોસ્ટિરિયર ફેરિંજિયલ વોલની ઉપર થાય છે અને એનું જો આ મેમ્બ્રેન છે એક સ્પેશિયલ ટાઈપનું ઝેરી તત્વ બોલે છે, એક્ઝોટોક્સિન જેને બોલે છે, એક્ઝોટોક્સિન સિક્રિએટ કરે છે. આ એક્ઝોટોક્સિન છે શરીરમાં છે ખૂબ જ
નુકસાનદાયક થાય છે અને એના કારણ ડિપ્થેરિયાના કોમ્પ્લિકેશન વધી જ આવે છે. ફર્સ્ટ વીકની અંદર કોમ્પ્લિકેશનમાં બાળકને શ્વાસ લેવામાં બહુ જ્યાદા તકલીફ થઈ શકે છે અને શ્વાસ લેવા બંધ બી કરી શકે છે. તો એના કારણે એને ગલઘોટું યા ગલસર્પ બી બોલે છે. અને બીજો સેકન્ડ યા થર્ડ વીકમાં એને બીજા કોમ્પ્લિકેશન, મને હૃદયની ઉપર કોમ્પ્લિકેશન્સ, કિડનીની ઉપર કોમ્પ્લિકેશન્સ અને મગજની ઉપર કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. તો એના માટે અમારે પાસે એઝ અર્લી એઝ પોસિબલ અમે લાગે છે કે આ બાળકને શંકાસ્પદ કેસ છે તો અમે એનો ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવો છે. એના માટે જો પ્રાઇમરી જો સસેપ્ટેબલ કેસ લાગે છે એને વી ગોળીથી બી ચાલુ કરે છે, જરૂરત પડે તો બેન્ઝાઇન પેલેન્સિલિન ઇન્જેક્શન બી ચાલુ કરે છે. અને મને લાગે છે કે એને વધારે અસર થયો છે ડિપ્થેરિયાનું, તો એના માટે એક ડિપ્થેરિયા એન્ટીટોક્સિનનો છે, એનો પૂરતો સ્ટોક ગવર્મેન્ટ અમારે અવેલેબલ કરાવે છે. તો આથી ચાલુ કરીને અમે બાળકોની જાન બચાવે છે. ગુજરાત ઉપર તોળાઈ રહેલા મહાચક્રવાતના ખતરાને લઈ થરાદનું વહીવટીતંત્ર સક્રિય બન્યું છે અને આજે મહાચક્રવાતને લઈ સાવચેતીના ભાગરૂપે થરાદના નાયબ કલેક્ટરે ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓને આગામી બે દિવસ સુધી સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપવા ઉપરાંત આગામી બે દિવસ સુધી રાઉન્ડ ધી ક્લોક એલર્ટ રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે અને પોતાના ક્વાર્ટર ન છોડવા ખાસ સૂચના પણ આપવામાં આવી છે. લોકોને એક જ સ્થળ ઉપરથી તમામ સરકારી કામકાજો માટેના દસ્તાવેજો સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે થરાદ વિધાનસભા વિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આજે નવીન જનસેવા ઓફિસનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અર્જુનભાઈ મોઢવાડિયા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ડોક્ટર સી જે ચાવડા, ગેરીબેન ઠાકોર, ડીડી રાજપૂત, ગોવાભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. શનિવારે વકીલ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલી હિંસાનો વિવાદ હજુ પણ આગળ વધી રહ્યો છે. દિલ્હીની 30,000 કોર્ટ બહાર પોલીસ કર્મચારીઓ પોતાનું એક સંગઠન બનાવી ધરણા ઉપર ઉતર્યા છે. તો ડીસામાં વકીલોએ કોર્ટ સંકુલમાં કાળા કોટ ઉપર લાલ પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે. દિલ્હીમાં શનિવારે 30,000 કોર્ટના પરિસરમાં દિલ્હી પોલીસ અને વકીલોની વચ્ચે હિંસા થઈ હતી. પાર્કિંગ વિવાદમાં થયેલા હોબાળા દરમિયાન પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા વકીલોએ પોલીસના વાહનો સળગાવી દીધા હતા. આ ઘટનામાં એક વકીલને ઈજા પણ થઈ હતી. ત્યારે દિલ્હીની આ ઘટનાના પડઘા ડીસામાં પડ્યા છે. ડીસામાં આજે બાર એસોસિએશન દ્વારા ડીસા કોર્ટ સંકુલમાં આ ઘટનાના વિરોધમાં કાળાકોટ ઉપર લાલ પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે સાથે વિરોધ પ્રદર્શન ઉપર ઉતરેલા વકીલોએ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે આગામી સમયમાં વકીલોની સુરક્ષા માટે મજબૂત કાયદા ઘડવાની માંગ પણ કરી છે. હા, વકીલો એક જ્યુડિશિયલ ઓફિસર છે અને 30,000 કોર્ટમાં જે બનાવ વકીલો સાથે પોલીસે અમાનુષી વર્તન કર્યું છે અને ગોળીબાર જેવી ઘટનાઓ બની છે અને સંપૂર્ણપણે ડીસા બહાર વખોડી કાઢે છે. ડીસા બહારના તમામ વકીલો વખોડી કાઢે છે અને વકીલો જ્યુડિશિયલ ઓફિસર્સને દબાવવા માટે પોલીસે આ કૃત્ય કર્યું છે. પોલીસને એમાં સખત નસીહત થવી જોઈએ અને એમના ઉપર પૂરતા પગલાં લેવડાવવા જોઈએ અને વકીલ પ્રોટેક્શન એક્ટ બનાવવો જોઈએ સરકારે, જેથી વકીલોને વારંવાર આવા બનાવ બનાવતા વકીલો સામે રોકી શકાય અને બીજી વાર આવો બનાવ ન બને તે માટે સરકારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. આજે જે વિરોધ કરવામાં આવ્યો છે, અમારા બાર કાઉન્સિલ તરફથી તમામ વકીલોને કહેવામાં આવ્યું છે કે લાલ પટ્ટી ધારણ કરી અને તમે આ બનાવનો પૂરેપૂરો વિરોધ કરો, એટલે ડીસા બાર પણ એ રીતે એનો વિરોધ કરે. તો આ તરફ થરાદ ખાતે પણ આજે દિલ્હીની 30,000 કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે સર્જાયેલી મારામારી બાદ થરાદ બાર એસોસિએશન દ્વારા લાલ પટ્ટી ધારણ કરી પોલીસ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજે થરાદ ખાતે 60થી વધુ વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ દમનને સખત શબ્દોમાં વખોડી વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા. અને શનિવારના રોજ દિલ્હીની 30,000 કોર્ટમાં મામૂલી બાબતે વકીલો ઉપર પોલીસે દમન અને લાઠીચાર્જ કરી ગોળીબાર કરી અને આજના કાયદાના યુગમાં એમને કાયદો હાથમાં લઈ અને વકીલો ઉપર જે કૃત્ય કરેલ છે તેને અમારું બનાસકાંઠાનું થરાદ તાલુકાનું બાર એસોસિએશન શબ્દ સખત વિરોધ કરી અને એને વખોડી કાઢે છે. બાર કાઉન્સિલ ગુજરાતને આદેશથી આજે બધા એકતા થઈ અને એને વિરોધ દર્શાવી સખત શબ્દોમાં એનો વિરોધ દર્શાવે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સરહદી બનાસકાંઠામાં તૈયાર થતી સિંચાઈની કેનાલોમાં થતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે બીકે ન્યૂઝ ચેનલનો પર્દાફાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
માટે આ ટાટપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. तिबेटियन रिफ्यूजी वुलन मार्केट, जेंट्स, लेडीज और चिल्ड्रन के लिए गर्म वस्त्रों की मार्केट. हमारे यहाँ जैकेट, स्वेटर, लॉन्ग स्वेटर, हुडी, स्वेट सेट, लेदर जैकेट, हैंड ग्लोव्स, गर्म मोजा और टोपी, ट्रैक सूट, वाटरप्रूफ पैरासूट जैकेट, पोंचो, श्रग, स्कार्फ, मफलर, शॉल, टॉल, बाबा सूट, बेबी शूज और ईयर कवर मिलेंगे. तिबेटियन रिफ्यूजी वुलन मार्केट, लायंस हॉल के सामने, पशु बाजार, डीसा. विश्वास ऑर्थोपेडिक ट्रॉमा एंड एडवांस जॉइंट रिप्लेसमेंट सेंटर, जे आपने आपे छे जीवन ना दरेक तबके जीवनी सरल रीत. जॉइंट रिप्लेसमेंट बाद आप साइकिलिंग, स्विमिंग अने डांसिंग सरलता थी करी सको छो. आपनी सेवा मा हाईली क्वालिफाइड एंड एक्सपीरियंस सर्जन डॉक्टर प्रवीण ठक्कर, डॉक्टर अंकित पढ़िया, हाईली क्वालिफाइड एनेस्थेटिस्ट, नर्सिस अने फिजियोथेरापिस्ट आपने श्रेष्ठ मार्गदर्शन आपवा माटे समर्पित छे. हवे बीमारी नी मफत सारवार, बीमार हवे नहीं रहे लाचार. आयुष्मान भारत योजना द्वारा फ्रेक्चर, घूटण तथा थापाना सांधा बदलवानी मफत सारवार. थर्ड विश्वास ऑर्थोपेडिक हॉस्पिटल, रिलायंस पेट्रोल पंप नी सामे, हाईवे डीसा. फोन नंबर 228-772-222-201. विराम बाद फरी एक बार आपनु स्वागत छे. वधु समाचारों मा बनासकांठा जिलाना सरहदी विस्तार एवा वाव थराद सुईगाम विस्तारों मा केनालो चालू थई त्यारथी ज कायमी धांधिया रह्या छे. ક્યાંક પાણી માટે તો ક્યાંક કેનાલ રિપેરિંગ માટે ખેડૂતો કાયમી સરકારને જગાડવા વારંવાર રજૂઆત કરવા કચેરી આગળ પહોંચતા હોય છે, પણ તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી. તેના કારણે સરકારને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. કેનાલ રિપેરિંગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ખેડૂતોનો આક્ષેપો. જોડિયા કેનાલોમાં પણ થઈ રહ્યો છે મોટા પાયે ભ્રષ્ટાચાર. કેનાલ રિપેરિંગમાં સિમેન્ટ કપચી વગર રેતી અને પાણીના લાડવા. ખેડૂતોના અડતાની સાથે જ તૂટી રહી છે કેનાલો. કેનાલ સાયફાનમાં રેત પણ કાઢવામાં આવતી નથી. અધિકારીઓની ગેરહાજરીમાં ચાલી રહ્યું છે કામ. કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવતા હોવાના આક્ષેપ. વા પંથકમાંથી પસાર થતી જોડિયા કેનાલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના સ્થાનિક ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે અને આમને આમ આવું સાવ હલકી ગુણવત્તાનું કામ થતું રહેશે તો કેનાલમાં પાણી આવતાની સાથે જ કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેશે તેવું દેખાઈ રહ્યું છે. કોમ હાવ બોગેજ કરવામાં આવ્યું છે અને રેતી બધી આખી ભરાયેલી પડી છે. કોઈ પણ કામગીરી થઈ નથી. અંદર આંકડા ઉગ્યા છે તે પણ તમે જોઈ શકો છો. અને આ કોમનો તાત્કાલિક નિર્ણય લઈ અને સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને પાણી મૂકે. આ પાક ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો, પણ આ રવિ પાકની અંદર પણ હવે પાછા પડી રહ્યા છીએ. તો પછી આના માટે કોઈ પણ કરીને કાર્યવાહી તાત્કાલિક કરવા માટે અમે ખૂબ આજીજી કરીને રજૂઆત કરીએ છીએ. વિષ્ણુપુર કેનાલમાં સફાઈના નામે અભાવે તમે તો મીંડું જ છીએ. સરકારે ફાળવેલ કેનાલોની સફાઈના કોમમાં કોન્ટ્રાક્ટરોએ સફાઈના નામે મીંડું જ રાખ્યું છે. તમે જોઈ શકો છો કે કેનાલની અંદર 2-3 ફૂટ રેત ભરાયેલી છે, સાયપણ ભરાયેલું છે, કોઈ કામ થયેલું નથી. અને થયેલું છે તે બિલકુલ ગુણવત્તા વગરનું થયેલું છે. મને તો એવું જ લાગે છે કે કોન્ટ્રાક્ટરોની સાહેબોની સોંઠગોંઠ સાથે જ આ કામ થાય છે, નકા આવી કેનાલોનું બાંધકામ હલકી ગુણવત્તાનું થઈ જ ન શકે. માટે મારી તો નમ્ર વિનંતી છે કે એકવાર રૂબરૂ કેનાલો ચેક કરી અને તમે જોઈ શકો છો ખેડૂતો રવિ પાકમાં પાછળ પડી રહ્યા છે અને જેમ બને તેમ જલ્દી પાણી કેનાલમાં રિપેર કરી છોડે એવી મારી વિનંતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
થયેલી બીકે ન્યૂઝ ચેનલ ઉપર જિલ્લાના આગેવાનોની શુભેચ્છાઓનો વરસાદ હજુ પણ ચાલુ. કેવી રીતે બની જિલ્લાની સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ તેના ઉપર આગેવાનોએ આપ્યા તેમના પ્રતિભાવો. ડીસા આવ્યું ખતરનાક ડિપ્તેરિયાના સકંજામાં. સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક માસમાં નોંધાયા 80 જેટલા શંકાસ્પદ ડિપ્તેરિયાના કેસો. દિલ્હીની 30,000 અદાલતમાં પોલીસ અને વકીલો સાથેની અથડામણનો રેલો પહોંચ્યો બનાસકાંઠામાં. ડીસા અને થરાદમાં વકીલોએ કાળા કોટ ઉપર લાલ રિબીન બાંધી નોંધાવ્યો વિરોધ. સરહદી બનાસકાંઠામાં તૈયાર થતી સિંચાઈની કેનાલોમાં થતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે બીકે ન્યૂઝ ચેનલનો પર્દાફાશ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.